નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કનેક્ટ ગુજરાત. હું છું આપની સાથે મુશ્તાક. ખુરશીનો ખેલમાં આપ સૌનું સ્વાગત છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં પથ્થરમારો થતાં ભારે હોબાળો મચી ગયો હતો. ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ બંને સામસામે આવી ગયા હતા, જેને પગલે હવે ચૂંટણી પંચે એક દિવસ પહેલા પ્રચાર સમેટી લેવાનો આદેશ આપ્યો છે, જેથી હવે પશ્ચિમ બંગાળમાં 9 બેઠકો પર પ્રચાર પડઘમ આજથી શાંત થઈ જશે. દેશની ચૂંટણીના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારનો નિર્ણય ચૂંટણી પંચે લીધો છે. બુધવારે ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે પશ્ચિમ બંગાળની 9 બેઠકો પર નિર્ધારિત સમય કરતાં એક દિવસ વહેલા ચૂંટણી પ્રચારને સમેટી લેવામાં આવશે. કીપિંગ ઇન વ્યૂ ધ રીસેન્ટ ડેવલપમેન્ટ્સ ઇન વેસ્ટ બેંગોલ, એસ્પેશિયલી ડ્યુરિંગ ધ લાસ્ટ 24 અવર્સ, રિપ્રેઝન્ટેશન્સ રિસીવ્ડ ફ્રોમ પોલિટિકલ પાર્ટીઝ, રિપોર્ટ ઓફ ડેપ્યુટી ઇલેક્શન કમિશનર ઇન ચાર્જ ઓફ વેસ્ટ બેંગોલ ઇન કમિશન, એન્ડ ધ જોઈન્ટ રિપોર્ટ ઓફ સ્પેશિયલ ઓબ્ઝર્વર્સ શ્રી અજય નાયક IAS રિટાયર્ડ એન્ડ શ્રી વિવેક દુબે IPS રિટાયર્ડ, એન્ડ વિથ અ વ્યૂ ટુ ઇન્શ્યોર ફ્રી, ફેર, ટ્રાન્સપરન્ટ, નોન વાયલન્ટ, એથિકલ ઇલેક્શન્સ ડ્યુરિંગ ધ 7th ફેઝ, દેટ ઇઝ 19/5/2019, કમિશન હેર બાય ડાયરેક્ટ્સ દેટ નો પર્સન શેલ કન્વીન, હોલ્ડ, અટેન્ડ, જોઈન ઓર એડ્રેસ એની પબ્લિક મીટિંગ ઓર પ્રોસેશન ઇન કનેક્શન વિથ એન ઇલેક્શન. જોકે પીએમ મોદીની 2 સભાઓ બાદ પ્રચાર રોકવાના ચૂંટણી પંચના નિર્ણય પર અનેક લોકોએ સવાલો ઉભા કર્યા હતા. આજ જબ પ્રજાતંત્ર પર મોદી સરકાર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, શ્રી અમિત શાહ કે દ્વારા સીધે હમલા બોલા જા રહા હૈ, આજ જબ નિષ્પક્ષ ચુનાવ કી પ્રક્રિયા ઇસ દેશ મે ખતરે મે હૈ, આજ જબ વન મેન વન વોટ કે પ્રિન્સિપલ પર એક તાનાશાહી શાસક ઓર ઉનકી સરકાર કે દ્વારા હમલા બોલા જા રહા હૈ, તો ચુનાવ આયોગ જિસકી સંવિધાનિક, નૈતિક ઓર કાનૂની જિમ્મેવારી હૈ કે નિષ્પક્ષ નિર્ભીક ચુનાવ ઇસ દેશ મે હો, આજ વો એક ડરા થકા અસહાય ઓર અસમંજસ કી સ્થિતિ મે પ્રજાતંત્ર કી રક્ષા મે નાકામયાબ ઓર પ્રજાતંત્ર કા હનન ઓર ચીરહરણ હોતે હુએ ખડા ખડા દેખ રહા હૈ. એસા લગતા હૈ કે ચુનાવ આચાર સંહિતા અબ મોદીજી કી ચુનાવ પ્રચાર સંહિતા બન ગઈ હૈ. ચુનાવ આયોગ આજ અપની વિશ્વસનીયતા ખો ચુકા હૈ. જિસ પ્રકાર સે કલ શામ કો ચુનાવ આયોગ ને પશ્ચિમ બંગાળ મે 20 ઘંટે તક ચુનાવ પ્રચાર કો કરટેલ કર દિયા, રોક દિયા, વો દર્શાતા હૈ કે યે અપને આપ મે દેશ કે પ્રજાતંત્ર પર એક કાલા ધબ્બા હૈ. એસા લગતા હૈ કે ચુનાવ આયોગ કા યે આદેશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કે લિયે પાર્ટિંગ ગિફ્ટ હૈ, તાકિ વો આજ શામ કો હોને વાલી મથુરાપુર ઓર દમદમ કી અપની ચુનાવી રેલિયાં કર સકે ઓર ઉસકે બાદ આજ 10 બજે સે યે પ્રતિબંધ લગ જાયેગા. ક્યા કારણ હૈ કે બજાય ઇસકે કે જિસ પ્રકાર કી ગુંડાગર્દી ઓર હિંસા કા નંગા નાચ હુઆ કલકત્તા મે, જહાં ખુદ શ્રી અમિત શાહ ઉસ રોડ શો કા નેતૃત્વ કર રહે થે, ઉનકો સજા દેને કી બજાય ચુનાવ આયોગ આજ યે કહે રહા હૈ કે વો શક્તિહીન હૈ, વો મૂક દર્શક હૈ, ઉસકે હાથ પાંવ બંધે હૈ, ઉસકી આંખ, નાક, કાન તીનો કે ઉપર પટિયાં હૈ, ઓર વો દેશ કે સંવિધાન કો લાગુ કરને મે, પ્રજાતંત્ર કી રક્ષા કરને મે, પ્રજાતંત્ર કી બહાલી મે, નિષ્પક્ષ નિર્ભીક ચુનાવ કરવાને મે સંપૂર્ણ તોર સે અસક્ષમ હૈ. તો આ તરફ પશ્ચિમ બંગાળમાં અમિત શાહના રોડ શો વખતે થયેલી હિંસા મુદ્દે BSP સુપ્રીમો માયાવતીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે એક દિવસ પહેલાં ચૂંટણી પ્રચાર પર રોક લગાવવું ખોટું છે. જો રોક લગાવી જ હતી તો ગઈકાલથી જ લાગુ કરી દેવી જોઈતી હતી. આજે બંગાળમાં મોદીની 2 રેલી છે, તેથી રાત્રે 10 કલાકથી પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે ચૂંટણી પંચ દબાણમાં કામ કરી રહ્યું છે તેમ દેખાઈ રહ્યું છે. કે જબ સે દેશ મે
लोकसभा आम चुनाव घोषित हुए हैं तो तब से खासकर बंगाल में आए दिन कोई ना कोई खबर जरूर सुर्खियों में रहती है, जिसके लिए वहाँ पूरे तौर से बीजेपी व आरएसएस के लोग ही जिम्मेवार हैं। और खासकर इस चुनाव में जहाँ तक बंगाल में वहाँ आए दिन कराई जा रही चुनावी हिंसा व बवाल आदि का सवाल है, तो वहाँ ऐसा साफ तौर से ये लगता है कि पीएम श्री नरेंद्र मोदी व इनके चेले श्री अमित शाह के नेतृत्व में उनकी पूरी पार्टी व सरकार ने वहाँ एक सोची समझी रणनीति के तहत ही ममता बनर्जी की सरकार को काफ़ी लंबे से टारगेट किया हुआ है, काफ़ी लंबे समय से टारगेट किया हुआ है। तथा अब इस लोकसभा चुनाव में भी इनको षड्यंत्र के तहत ही वहाँ टारगेट किया जा रहा है, ताकि श्री मोदी सरकार जनता का ध्यान अपनी कमियों व विफलताओं पर से बांट सके, हटा सके। इतना ही नहीं बल्कि अब तो वहाँ ये दोनों गुरु व चेले जिस प्रकार से हाथ धोकर ममता बनर्जी व उनकी पार्टी के पीछे पड़े हैं, तो वह एक खतरनाक प्रवृत्ति की ही है जो कतई भी उचित व न्याय संगत नहीं है। इससे भी ज़्यादा अति दुख की बात यह है कि खासकर यहाँ बंगाल में केंद्र की सरकार के दबाव में आकर मुख्य चुनाव आयोग ने एक दिन पहले जो वहाँ चुनाव प्रचार पर रोक लगा दी है, और वो भी वहाँ आज पीएम की दो रैलियों के ख़त्म होने के बाद रात्रि 10 बजे से ये रोक लगाई गई है, इसकी हमारी पार्टी कड़े शब्दों में निंदा करती है। जबकि इनको वहाँ रोक लगानी ही थी तो आज सुबह से ही लगानी चाहिए थी, लेकिन इससे अब ये साफ जाहिर हो जाता है कि वर्तमान मुख्य चुनाव आयुक्त के रहते हुए इस बार लोकसभा का आम चुनाव पूरे तौर से फ्री एंड फेयर नहीं हो पा रहा है, जिससे अब यह हमारे लोकतंत्र को भारी आघात पहुंच रहा है, जो ये अति निंदनीय वे अति शर्मनाक भी हैं। तो पश्चिम बंगाल में प्रचार पड़घम शांत था। पहला पीएम मोदी मऊ में सभा संबोधवा पहुंची गया था। अहीं तेओए अमित शाह की रैली में थयेल हिंसा ने लईने ममता पर वार कर्या था। हिंसा में तूटी गये ईश्वरचंद्र विद्यासागर की मूर्ति ने लईने पण निशान साध्यु हतु। तेमणे कह्यु टीएमसी ना गुंडाओए दादागिरी करी अने महान समाज सुधारक विद्यासागर की मूर्ति तोड़ी पाड़ी हती। साथ ज पीएम मोदीए एलान कर्यु के भाजप सरकार एज जग्याए पंचधातु की एक भव्य मूर्ति बनावडावशे। तेमणे कह्यु हतु के आजे बंगाल में मारी रेलीओ थवानी छे, जोईए दीदी आ रेलीओ ने थवा दे छे के नहीं। साथियों, मैं यहाँ आने के लिए रास्ते में था तो पता चला कि बहन जी ने पश्चिम बंगाल को लेकर मुझ पर निशाना साधा है, चुनाव आयोग को भी आड़े हाथों लिया है। मैं तो सोच रहा था कि जिस तरह ममता दीदी वहां पर यूपी बिहार पूर्वांचल के लोगों पर निशाना साध रही है, उन्हें बाहरी बताकर अपनी राजनीति कर रही है। बहन मायावती, इस पर ममता दीदी को जरूर कुछ खरी खोटी सुनाएगी, लेकिन ऐसा नहीं हुआ क्योंकि उनको आपकी चिंता नहीं है, उनको तो कुर्सी का खेल खेलना है। साथियों, यहां यूपी में सभा के बाद मैं आज फिर एक बार बंगाल जाने वाला हूं। बंगाल की मुख्यमंत्री, लोकतंत्र के द्वारा चुनी हुई मुख्यमंत्री, भारत के बंधारण, भारत के लोकतंत्र, 130 करोड़ देशवासियों के आशीर्वाद से मोदी जो प्रधानमंत्री चुना गया है,
उसको बंगाल की मुख्यमंत्री अपना प्रधानमंत्री नहीं मानती है। वो पाकिस्तान के प्रधानमंत्री को तो प्रधानमंत्री मानती है, लेकिन हिंदुस्तान के प्रधानमंत्री को प्रधानमंत्री नहीं मानती है। और भाइयों बहनों, आज जब मैं बंगाल जा रहा हूं तो देशवासियों को याद दिलाता हूं, मुझे याद है कुछ महीना पहले जब पश्चिमी मिदनापुर में मेरी रैली थी तो किस तरह की अराजकता वहां के टीएमसी द्वारा फैलाई गई थी। इसके बाद बंगाल में ठाकुर नगर में मेरी सभा थी तो ये हालत कर दी गई थी कि मुझे अपना संबोधन बीच में छोड़कर मंच से हट जाना पड़ा था। कुछ दिन पहले कुंच बिहार में मेरी रैली के लिए है, जहां मंच बनना था वहीं पर दीदी ने अपनी पार्टी का बड़ा सा मंच बनवा दिया था। ये सब सत्ता के नशे में लोकतंत्र विरोधी मानसिकता में दीदी आप करती रही हो। दीदी का रवैया तो मैं बहुत दिन से देख रहा हूं, अब पूरा देश भी देख रहा है। आज शाम को कोलकाता में दमदम में भी मेरी रैली है। देखते हैं दीदी ये रैली होने देती है या नहीं। उसका चले तो वहां हमारे हेलीकॉप्टर को उतरने भी नहीं देगी। साथियों, टीएमसी के गुंडों की यह दादागिरी परसों रात भी देखने को मिली। परसों कोलकाता में भाई अमित शाह के रोड शो के दौरान टीएमसी के गुंडों ने ईश्वर चंद्र विद्यासागर की मूर्ति को तोड़ दिया। ऐसा करने वालों को कठोर से कठोर सजा दी जानी चाहिए। वहीं मैं ये भी कहना चाहूंगा कि ईश्वर चंद्र विद्यासागर जी के विजन के लिए समर्पित हमारी सरकार उसी जगह पर पंच धातु की एक भव्य मूर्ति की स्थापना करेगी और टीएमसी के गुंडों को जवाब देंगी। तो बीजी तरफ लोकसभा चूंटणी में भले हजू एक तबक्कानुं मतदान बाकी है, परंतु कांग्रेस बहुमती न मळवाना स्थिति में गठबंधनना संकेत आपी दीधा छे। एटलू ज नहीं, कांग्रेसनुं कहेवुं छे के जो तेने गठबंधन में पीएमनुं पद नहीं मळे तो पण तेमने कोई समस्या नथी। कांग्रेसना सीनियर लीडर गुलाम नबी आजादे कह्यूं के पार्टीनो एकमात्र उद्देश्य एनडीए ने केन्द्रमां फरी एक वखतथी सरकार बनावता रोकवानुं छे। मोदी साहब के दोबारा प्रधानमंत्री बनने का कोई भी रास्ता नहीं, और जो सरकार बनेगी वो नॉन एनडीए नॉन बीजेपी सरकार बनेगी। यहां प्रश्न पूछेंगे कांग्रेस वाला बनेगा कौन बनेगा, उसका मैं उत्तर पहले ही दूंगा। इसके लिए हम पहले से अपनी स्थिति स्पष्ट कर चुके हैं। हां जरूर, अगर कंसेंसस कांग्रेस पर बनता है तो कांग्रेस लीडरशिप लेगी, लेकिन हमारा जो इस वक्त लक्ष्य रहा है शुरू से ही कि एनडीए की सरकार नहीं आनी चाहिए और उसमें गैर कांग्रेसी सरकार जो पार्टियां हैं वो मिलके जो भी राम राय बनेगी उस राम राय के साथ हम सब होंगे। इस वक्त हम कोई इशू नहीं बनाना चाहते हैं कि जब हम नहीं बनेंगे तो कोई भी नहीं बनेगा, ऐसा कोई संभावना नहीं। कांग्रेस ने राष्ट्रीय महासचिव प्रियंका गांधी नरेंद्र मोदी ना गढ़ गणाता वाराणसी पहुंचा था। वाराणसी ना लंका थी गोदोलिया सुधी रोड शो कर्यो हतो। ते दरमियान रथ पर वाराणसी थी कांग्रेस ना उम्मीदवार अजय राय अने छत्तीसगढ़ ना मुख्यमंत्री भूपेश बघेल उपस्थित रहा था।
આ રોડ શો લગભગ 6 કિલોમીટર લાંબો હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બુધવારે સાંજે 6 વાગ્યાથી પ્રિયંકા ગાંધી લંકા સ્થિત મદન મોહન માલવીયની પ્રતિમા પર પુષ્પાંજલિ કરીને રોડ શો શરૂ કર્યો હતો. રોડ શો દરમિયાન પ્રિયંકાએ હાથ ઊંચો કરીને લોકોને અભિવાદન કર્યું હતું. અહીં પ્રિયંકા ગાંધીએ પોતાની પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં એક જનસભાને પણ સંબોધી હતી. યે બહોત મહત્વપૂર્ણ બાત હૈ ક્યોંકિ હમારે પ્રધાનમંત્રીજી પ્રચાર મેં બહોત મજબૂત હૈ ઓર ઇન ઓર જો ઉનકી પાર્ટી હૈ ભાજપા સંપત્તિ મેં ભી મજબૂત હૈ ઓર પ્રચાર મેં ભી બહોત મજબૂત હૈ તો દેખિયે જબ जब मैं वाराणसी गई ये चुनाव जब शुरू हुआ तो मैंने सबसे पहले गंगा यात्रा की और उस गंगा यात्रा के जरिए मैं कुछ ही दिनों में वाराणसी पहुंच गई. जब मैं वाराणसी पहुंची तो इनका जो प्रचार है उसका असर मुझ पर भी था. तो मैंने सोचा मैं जानना चाह रही थी, मैं देखना चाह रही थी कि वाराणसी प्रधानमंत्री जी का क्षेत्र है, बहुत विकास हुआ होगा यहाँ. मैंने एक समय में अपने पिताजी का क्षेत्र देखा था अमेठी. जब मैं पहले अमेठी गई तब मैं 10 साल की थी. पिताजी जब सांसद बने, प्रधानमंत्री बने तो केंद्र में हमारी सरकार थी और प्रदेश में भी हमारी सरकार थी. और मैंने जो 5 सालों में अमेठी का बदलाव देखा, उस तरह से तेजी का विकास मैंने आज तक किसी भी संसदीय क्षेत्र में नहीं देखा है. तो मेरी बड़ी रुचि थी कि मैं वाराणसी जा रही हूं पहली बार. 5 सालों से इनकी केंद्र में भी सरकार रही है, इनकी प्रदेश में भी सरकार रही है, बहुत काम हुआ होगा, मैं भी देखना चाहती हूं. जब मैं पहुंची तो मैंने कहा भाई विकास कहां है. કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિલ્હીમાં બુધવારે આયોજિત આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડા પોતાની વાતચીત શરૂ કરે તે પહેલાં જ હાથમાં ત્રિરંગો લઈને આવેલો એક શખ્સે ભરી સભામાં મંચ સામે આવી અને બોલ્યો કે યોગી આદિત્યનાથને અજયસિંહ બિષ્ટ કહેવું ભારતીય સંસ્કૃતિનું અપમાન છે અને વંદે માતરમ ભારત માતા કી જય બોલી ત્યાંથી રવાના થયો હતો. તો બીજી તરફ કોંગ્રેસ નેતા અને પંજાબ સરકારના મંત્રી નવજોતસિંહ સિદ્ધુ પણ પોતાના બળબોલાપણ માટે જાણીતા છે. તેઓએ ફરી વખત પીએમ મોદીને લઈને નિવેદન કર્યું છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું મોદી 2014માં ગંગાના લાલ બનીને આવ્યા હતા અને જશે રાફેલના દલાલ બનીને. ચૂંટણી રેલીને સંબોધિત કરતા પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટરે કહ્યું હું પ્રધાનમંત્રી મોદીને પૂછવા માંગુ છું કે તેમણે રાફેલ સોદામાં દલાલી લીધી છે કે નહીં. તેઓ મારાથી દેશમાં ગમે ત્યાં બહેસ કરી શકે છે. સાથે જ તેમણે કહ્યું રાહુલ ગાંધી બહુ મોટી ચીજ છે, તે એક તોપ છે અને હું AK-47. તુમસે પૂછતા હું કે તુમને દલાલી કી કે નહીં, રાફેલ ડીલ મેં તુમને દલાલી કી કે નહીં. તુમ બહેસ કર લો સિદ્ધુ કે સાથ સારે દેશ મેં કહીં પે ભી બેઠ કે. રાહુલજી તો બહુત બડી બાત હૈ, વો તો તોપ હૈ. મેં જરા AK-47 ટકડ ટકડ ટકડ. નહીં, વો તો તોપ હૈ. तो मैं तुम्हें चुनौती देता हूं नरेंद्र दामोदर दास मोदी, इसी पे बहस कर लो. ना खाऊंगा ना खाने दूंगा. यदि सिद्धू हार गया तो राजनीति सदा के लिए छोड़ के जाएगा. जाओ आओ. और मैं अपनी नेक मां का आशीर्वाद अपने सर पे रख के, जिसका नेक मां का दूध पिया है, अपने पूर्वजों का आशीर्वाद अपने सर पे रख के ठोक के छाती
चौक के बीच में खड़ा होकर कहता हूं नरेंद्र दामोदर दास मोदी आंख है 2014 में गंगा के लाल बनके और जाओगे 2019 में राफाल के तलाल बनके। नरेंद्र मोदी राफाल के तलाल बनके। તો આ સાથે આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવા મુદ્દાઓ સાથે. ત્યાં સુધી વધુ સમાચાર અને અપડેટ માટે લોગઇન કરો www.connectgujarat.com પર, સાથે જ કનેક્ટ ગુજરાતના યુટ્યુબ પેજ ઉપર જઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો. અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અમને ફોલો કરી ન્યૂઝ અપડેટ મેળવી શકો છો. તો હવે મને આપો રજા. નમસ્કાર.